આ રસ્તો છે ઝીણા બાવાની મઢીથી માળવેલ ટેકરી તરફનો, થોડુંક કપરું ચઢાણ છે, બધો ખડકાળ પથરાળ વિસ્તાર છે, તમે જોઈ શકો છો. ઘણા બધા યાત્રિકો છે અહીંયા વિસામાં પણ એ કરે છે. સુંદર મજાનું દ્રશ્ય તમને અહીંયા જોવા મળે છે. આપણે પણ ધીમે ધીમે ગતિ કરીએ માળવેલ ટેકરી તરફ. હા, વડીલો પણ તમે જુઓ કેટલી ઉંમર દર્શન કરે છે. અહીંથી સુંદર મજાના ગિરનાર પર્વત એના દર્શન થાય છે. કેટલું અદ્ભુત અને રમણીય દ્રશ્ય એ આપને જોવા મળે છે. અદ્ભુત નજારો આ મેં કેમેરાના કચકડે કેદ કર્યો છે. મસ્ત મજાનું આ ગિરનારનું જંગલ એ આપને દ્રશ્યમાન થાય છે. કેટલું અદ્ભુત ગાઢ અને સુંદર રમણીય આ જંગલનું દ્રશ્ય હું તમને અત્યારે દર્શાવી રહ્યો છું. અને એની અંદર આ ગરબી ગિરનારની ગોદની અંદર પરિક્રમાનું આયોજન અને આવી સુંદર પરિક્રમા લોકો છે એ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. આ દ્રશ્ય છે અઘરામાં અઘરું ચઢાણ એટલે માળવેલા ઘોડીનું, તમે જોઈ શકો છો. એકલા પથરાળ ડુંગરાળ વિસ્તારની અંદર જોઈ જોઈને પગ મૂકવાની જગ્યા ગોતી ગોતીને લોકોએ પગ ભરવાના હોય છે. આપણે અત્યારે પહોંચી ગયા છીએ માળવેલ ઘોડી એની ટોચ પર, અને ત્યાં લોકો છે એ પહોંચી ગયા છે. જોઈ શકો કેટલી બધી માનવ મેદની એ અહીંયા આપણે દ્રશ્યમાન થાય છે. આટલી બધી કપરી ચઢાણવાળી ઘોડી ચડીને પણ લોકો છે એના ચહેરા પર ક્યાંય તમને બહુ થાક લાગતો નથી, એ જ આ પરિક્રમાનું વિશેષ મહત્ત્વ દર્શાવે છે. તો આ માળવેલ ઘોડી એ વાત કરીએ તો ઈટવા ઘોડી પછી બીજા નંબરની ઘોડી એનું આપણે ચઢાણ ગણાવી શકાય. સામે તમને દેખાય તે ફોરેસ્ટની એ માળવેલ ફોરેસ્ટ ચોકી છે, અને અસંખ્ય લોકો છે એ પોતે આ ઘોડી છે એનું ચઢાણ કરીને અહીંયા પહોંચી ગયા છે. હવે આપણે ધીમે ધીમે તેનું ઉતરાણ કરવાનું છે. ઉતરાણ કરીને નળ પાણી ઘોડી એ આપણે ચડવાની છે. જેટલું ચઢાણ કપરું હતું એટલું જ ચઢાણ અહીંયા ઉતરાણ છે એ પણ કપરું છે, અઘરું છે. ખૂબ જ કાળજીપૂર્વક કહીએ ઉતરવું પડે એમ છે, કારણ કે ઉતરવા માટે થોડાક પગથિયા છે, પરંતુ એના પછી તો પથરાળ વિસ્તાર જ આપણે જોવા મળે છે. વચ્ચે વચ્ચે આવા સુંદર મજાના ક્યાંક ક્યાંક પાણીના ઝરણાઓ એ પણ આવતા હોય છે, જ્યાં લોકો હાથ પગ ધોઈને થોડા ઘણા ફ્રેશ થતા આપણે જોવા મળે છે.
આ સિવાય ત્યાં નાસ્તાની કે ચા પાણીની પણ વ્યવસ્થા એ કરવામાં આવી હોય છે. હમણાં હું તમને એક દૃશ્ય બતાવું છું, ભાઈ નાના નાના બાળકો પણ અહીંયા પોતે રોજીરોટી છે એ કમાય છે, અને માત્ર ને માત્ર નજીવા દરે લોકો છે એને પોતાની સેવા છે એ પૂરી પાડતા આપણે અહીંયા દૃશ્યમાન થતા જોવા મળે છે. જો આ બાળકને માત્ર ને માત્ર 12-13 વર્ષની ઉંમરે એ કેટલી સેવા પૂરી પાડે છે. તરબૂચ અને પાઇનેપલની ડીશ માત્ર ને માત્ર 20 રૂપિયાની અંદર આટલા કપરા ચડાણ પછી પણ એ લોકો વેચતા હોય છે, તો એ પણ ખૂબ જ પ્રશંસનીય કાર્ય કહી શકાય. અત્યારે આપણે માળવેલ ઘોડીનું ઉતરાણ કરીને માળવેલની જગ્યા પર પહોંચી ગયા છીએ, અને મહાકાળી માતાજીનું મંદિર પણ અહીંથી હમણાં હું દર્શન કરાવું છું. કારણ કે માળવેલની જગ્યા પર આ મહાકાળી માતાજીનું મંદિર એ પણ આવેલું છે, તો તમે જાઓ તો અહીંયા માતાજીના દર્શન પણ એ જરૂર કરજો. તો દર્શક મિત્રો, આ હતી અઘરામાં અઘરી ઘોડી, એટલે માળવેલ ઘોડી, જેનો મેં સંપૂર્ણ વિડીયો આ ટૂંકમાં બતાવવાનો પ્રયત્ન કર્યો. તમને વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ